તાપ તરફ પાલનપુરના ગઢખસ્સા માર્ગ પર મોટું ગાબડું પડતા એસટી બસ તેમાં ફસાઈ ગઈ. આ સ્થિતિના કારણે મુસાફરો બસમાં જટવાઈ ગયા. પાઇપલાઇન નાખનાર કોન્ટ્રાક્ટરની બેદરકારીથી માર્ગ પર મોટું ગાબડું પડતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. તંત્ર દ્વારા સમારકામ તો કરાયું, પરંતુ માટીના કારણે પરિસ્થિતિ હજુ પણ યથાવત છે. એસટી બસની સાથે કેટલાક નાના વાહનો પણ ફસાઈ ગયા. પાલનપુરથી પાટણ જતી એસટી બસ ફસાતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી. વહીવટી તંત્ર સામે વાહન ચાલકો સહિત લોકોમાં ભારે રોષ ફેલાયો છે. તો આજે અંગે વધુ માહિતી માટે સાંધતા ધ્રુવ પરમાર જોડાઈ ગયા છે. ધ્રુવ, જે રીતે આખી આખી એસટી બસ હતી તે ખાબકી ગઈ હતી માટીની અંદર, અને તેના કારણે લોકો છે તે લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. વિગતો શું તેને બહાર કાઢવામાં આવી છે ખરી? જી ચોક્કસ, જે રીતે વાત કરવામાં બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલે 2 કલાકના અંદર 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પણ કહી શકાય છે કે વરસાદી પાણી ભરાયા હતા. ત્યારે આજે વહેલી સવારે એટલે કે બીજા દિવસે પણ વરસાદી માહોલ છવાયો હતો. પાલનપુર દિશા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. મહત્વની વાત કરવામાં આવે તો પાલનપુરના ગઢખસ્સા નજીક આજે એસટી બસ ગાબડું પડતા ફસાઈ હતી. કહી શકાય છે કે કતરા ગામના અંદર કતરા જે તળાવ છે તેને પાઇપલાઇન દ્વારા ભરવાની વાત હતી. એ પાઇપલાઇનના કારણે એ રોડના અંદર ગાબડું પડ્યું હતું. એસટી બસ અહીંયા ફસાઈ હતી તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. એસટી બસના મુસાફરો પણ ત્યાં કટવાયા હતા. મુસાફરોને ભારે જહેમતે બહાર નીકળવામાં આવ્યા હતા. એસટી બસ કહી શકાય છે કે તે સિવાય પણ બીજા નાના મોટા વાહનો જે હતા તે પણ આ ગાબડું પડતા તે રોડ ઉપર ફસાયા હતા. કઈ મહત્વની વાત કરવામાં આવે તો હાલ એસટી બસ જે કહી શકાય છે કે સરકારી બસ હતી, તેથી આ પ્રકારની બસને નીકળવાની ભારે જહેમતે કહી શકાય છે કે ડીપો ડેપો અને એસટી નિગમ દ્વારા બસની સરકારી બસ હોવાથી વહેલી તકે નીકળવામાં આવી છે. જોકે માટી હોવાથી સ્થિતિ એની એ છે, એસટી બસો નીકળી છે પણ હજી ગાબડાની જે સ્થિતિ છે તે યથાવત છે. મહત્વની વાત કરવામાં આવે તો રોડ ઉપર આગળ પણ ગાબડું પડે તેવી શક્યતા સેવાઈ રહી છે. માટી જે પ્રમાણ છે તે વધારે પ્રમાણમાં સ્થળ પર જોવા મળી રહ્યું છે, આ રોડ પર જોવા મળી રહ્યું છે, જેથી વધારે વાહનો ફસાય તેવી શક્યતા સેવાઈ રહી છે. કહી શકાય છે કે કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આ સ્થિતિ વણખી હતી. અહીંયા કહી શકાય છે કે નાના મોટા હજારો વાહનો આ રોડ ઉપરથી પસાર થાય છે. કસરા તળાવને ભરવાની પાઇપલાઇનના કારણે આ ગાબડું સ્થિતિ સર્જાઈ છે. કોન્ટ્રાક્ટરની તંત્રની બેદરકારી સ્થિતિ હાલ કહી શકાય છે કે સામે આવી રહી છે. જી જી ધ્રુવ, જે રીતે આપે કહ્યું તે પ્રમાણે અત્યારે તો હાલ બસને નીકાળવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મુસાફરોને પણ સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યા, પરંતુ અન્ય વાહનો પણ ત્યાં ફસાઈ ગયા હતા. શું આખા રસ્તાને બંધ કરવામાં આવ્યું છે ખરું, અને આ પરિસ્થિતિ સર્જાય છે તો તેના માટેની શું કામગીરી કરવામાં આવી છે? જી ચોક્કસ, જે રીતે વાત કરવામાં આવે બસ તો ફસાઈ હતી, તેમાં કહી શકાય છે કે મોટા પ્રમાણના અંદર મુસાફરો ત્યાં બેઠા હતા. બસના અંદર બસ ફસાતા જ મોટા પ્રમાણમાં મુસાફરોને બહાર નીકળવાની ભારે જહેમત જે ત્યાંના સ્થાનિક લોકો હતા તે દ્વારા નીકળવામાં આવી હતી. બસ ફસાતા જ પાછળ જે આવતા હતા તે રોડ આખો બ્લોક થઈ ગયો હતો. મોટા પ્રમાણમાં ગાડીઓ ત્યાં આગળ ફસાઈ હતી. બસ નીકળતાની સાથે જ હાલ તો ત્યાં આગળ કહી શકાય છે કે બેરિકેડ લગાડીને તે રોડનું સમારકામ અત્યારે કરવામાં આવ્યું છે. પણ માટીનું પ્રમાણ મેં જે રીતે વાત કરી તે રીતે વધારે પ્રમાણમાં હોવાથી ત્યાં આગળ નાના મોટા હજુ વાહનો ફસાય તેવી સ્થિતિ આ સર્જાઈ શકે છે, જેથી હાલ તો તે પ્રમાણ તે જે રોડ છે ગઢ ગઢ મુકામેનો તે બાજુના ગઢ જે રોડ છે તેને બંધ કરવાની હાલ તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે. આભાર આપ જોડાયને ત્યાંથી.